પીધેલો હતો ને હનુમાન દાદા ને દેરીએ ગયો શનિવાર, આખું ગામ તેલ સડાવતો હતો, આને ઘરે ખાવા નહીં, ઘરમાં છોકરાને ખાવા તેલ નહીં, ગામ હનુમાન ને સડાવતું હતું. આવો બગાડ કરાય ગામને, કે માણના પેટ ના રહો ક્યાંય, હાલો નીકળો ભાગવા, ગામના ભાગી જાય. અને અરે કોણ માથાકૂટ કરે, અત્યારે માણા પાસે ટાઈમ નથી એટલે બધા વૈયા જાય, એટલે આને શું છે કે એન્ટ્રી પડી ગઈ, એન્ટ્રી નથી પડી, કોઈ પાસે ટાઈમ નથી. આ મુંબઈમાં ને એમાં જવો તો માણા પાસે, અમીરભાઈ એટલું બધું માણા બીજી છે, ફોન ચાલુ હોય ને ભીચે ફટકે તકે સોરી સોરી, ભીત છે તારી માં, હું સોરી છું. એની અરે ભટકાણો ઈ જોવાનો માણાને ટાઈમ નથી. અને આપણે સાઈડ કોણિયું કાઢીને આવી જઈએ, કાલે ટાઈમ પાસ થાય કરી. હનુમાન દાદાની દેરી એ ગયો અને ગામને કીધું ભાગો એક, એટલે ગામ નીકળી ગયું. બાપુ ને બે કૂતર્યા બેઠા, કૂતરા ને એક પાણો નાખ્યો, એટલે કૂતરા આવી ગયા. બાપુ ને કીધું હાલો બાપુ, જય શ્યા રામ, હાલો નકર હડમાં ને આડો નહીં આવે. હાલો બાપુ એ કીધું કે તારે આડો હડમાં આવ્યા બાપુ એની ઘેર. હવે હડમાન ને આ બે સીધો હનુમાનજી ને કીધું, ઓળખાણ પડે, એ ઓળખાણ પડે છે, જાણે કેમ લંકામાં હામી પાલટી ભેગો હોય, રાખ ના પેટ નો તો આપડે ન કહેવાય. એટલે હનુમાનજી આમ જોયું ને આમ, હવે એ તો હનુમાનજી નું કે હવે ન ઓળખો. ઘણા જુસુભાઈ એવા માણસો આપડે, કે અમે હારે ભણતા યાદ છે, આપણે ખબર એવી હોય કે હારે ભણતા તે, પણ તે દી તું જ અમારું, તેથી તેમને કઈ સાથ નહોતો આપ્યો. અમારા બોર્ડમાં તું નામ જ લખતો હતો, સાહેબ ને ફરિયાદ તું જ કરતો હતો. એ તો હવે અમારા ક્યાંક આવ્યું એટલે તું એમ કે અમે આરે ભણતા, નગર તું અમારા દફતરમાં લીધા જ્યાં સોરી ગયો તો ઈ સો બેટા. એટલે એને હનુમાનજી ને કીધું, ઓળખાણ પડે હવે ન ઓળખો, તમે રામના કામ કરે એમાં મોટા ઠૂઠ થઈ ગયા, તો એકલા રામના જ કામ કરવાના મોટા મોટા ને, અમે હું તમારું બગાડ્યો. હા બે ગયા તેલ વાળા થઈને. અમારી જેવા, અમારી જેવા આમ જોવાય કરે, ગદા રાખે આમને, સિંદૂર ની સપટી હોય આખો બગડીને ઉભો છે, ભાવ વધાર્યા સિંદૂર ના. ઠીક છે હવે હનુમાનજી સાંભળી લેજો. હા તમે જે કઈ ધંધા કર્યા ને અમને બધી ખબર છે. હનુમાનજી ધ્રુજી ગયા, કારણ એક ગદા ભેગો પાડી દઉં. પાછું હનુમાનજીને થયું કે હવે રાવણ માર્યા પછી આને મારીએ તો આપણે આબરૂ હું બાંધવું, તો એ લેવલ જોઉં બધા જ ને, આ યુગ નથી, એકવીસમી સદી અગિયાર વર્ષની થઈ ગઈ, પણ કદાચ બાધ્ય તો આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. હવે હવે રહેવાય ગયો, હવે હવે કાંઈ દબાવવામાં ભાઈ, એ ભાઈ એ ભાઈ આગળે હવાર પડી જાય, એ ભાઈ આગળે હવાર પડી, એલા એક કર ભાઈ આવે, એક કર એ પહેલેથી કરાય. આમ થોડાક ન્યાલી આગળ રહ્યો ને, અહીંયા વાયર છૂટાશે, કોકને શોર્ટ લાગશે. અને 108 વાળાએ કીધું કે આજની રાત તમને ફોન કરતા ને અમે પ્રોગ્રામમાં બેસી ગયા છીએ, એટલે આમ થોડાક દૂર રહેજો. ત્યાં આડે ધડ વાયર પાથરે આવડાય, મેં કીધું તું ભોમાં દાટી ગયો પણ ન દાટ્યા, ખુલ્લા રાખ્યા લે, હાવ ખુલ્લા રાખે, બોલો ન્યા ભાઈ આગા રહેજો થોડા થોડા. ઉલ્ટરમાં આંગળી ફરાઈને ઉભા હોય એ વાયરથી બીવે, ગલો પોતારી ન્યા શાળા કરે, કાંઈ એમાં શોર્ટ નથી હો, એ વાયરથી બીતા. હમણાં એક બાપાને મેં પૂછ્યું કે આ ધરતીકંપના ઝટકાએ તમને કાંઈ નુકસાન કર્યું, મને કે આવા ઝીણા ઝીણા ઝટકા, હું આ ઘરના બહેન થાય ને તો આ ઝટકાને જ પોગી રહેવું. વાત કરતો હતો કે આપણી પાસે ફોર વ્હીલ ગાડી હોય અને આવા સિંગલ પટ્ટી રોડમાં જતા હોય અને એલોજન લેમ્પ હોય તો સામે કોઈ રાજદૂત લઈને આવતો હોય બટ બટ ડક 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 ડક, તો આપણે એને ડીમ લાઇટ આપીને એને સાઈડ અપાય, ને કરી કડમાં હેઠો પડે. હા તેવડો હોય તો ટ્રકને મોરે મોરો આપો, ના તો કી 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 તો હેઠા આવી જશે, એ જેલો લાગે તને, એ નીકળો તાળાવાળાની કેરી ભરીને તારો બાપ. મેં તો ભરેલું છે કેરીઓ એટલે મને અહીંયા ચડી ગયું.
ઘસાનો લાગે. ગઈ રાતે જ યાદ કર્યો પપ્પુ ભાઈ. એટલે હનુમાનજી ને થયું કે હવે આને હું મારું તો હું રાવણ ને મારીને હાલ્યો. હું આને ક્યાં હનુમાનજી કઈ બોલ્યા ને ત્યાં વજ્યો એ કે તમે હું ધંધા કરીને અમને ખબર છે લંકા બાળીને વી આવ્યા. તમને મા જાનકીને ખાલી ગોતમાં મોકલ્યા છે. આ લંકા બાળવાનું તમારા એજન્ટામાં નોટો લખેલો. એ તમે વધારાનું કામ કર્યું સાંભળી લેજો. અને પછી બાળી તો ભલે બાળી પણ ભલામણ હોના નહીં હતી. બધું ભડભડ બાળી નાખ્યું. એટલું હોનું ભારતમાં આવ્યું તો ભૂખ હોય જાત. ઠીક છે ભાઈ, જે કર્યું એક ઢેકડો લેતા આવ્યા તો તમને હું વાંધો હતો. હવે જે જોઈએ હાલો. કાલ આવી 11,000 રોકડા રાખજો ને હૈગી નહીં થાય. તલવાર કાઢી મારતી કરે એટલું કહીને વહી ગયો. પણ મંડળ હું જાણું જેને થાપના કરેલી મંડળે ફાળો કરીને મૂર્તિ લાવેલા રાજસ્થાનમાં એને એમ થયું કે આરો આ કાલ પાછો આવશે. મંડળ પાસે 11,000 નથી, નહીંતર આપણે મૂકી દેત. આ કાલ આવે ને પીધેલો હોય ને હમણાં તલવારની પીસી અડી જાય ને મૂર્તિ ખંડિત થાય તો પાછી ક્યારે લાવશું? હવે આનો રસ્તો શું કરવો? એમાં એક વડીલ અંદર હતા. એને કીધું કે એક કામ કરો. શું? આપણા મેન મૂર્તિ છે ને એને આડું પાર્ટીશન મારી ગયો અને ગામમાંથી સિનાઈ માટેની મૂર્તિ નાની લાવીને આગળ મૂકી ગયો કે એ બરાબર એ મૂર્તિનું જે કરવું એ ભલે કરે. મેન મૂર્તિ આડું પાર્ટીશન મારી દીધું, આગળ નાની મૂર્તિ મૂકી દીધી. ઓલો બીજે દે આવ્યો ને આમ તલવાર કાઢી. હનુમાનજી નહીં તા ઉભો મૂકે. ભાગી ગયા ભાગે. ઓલી મૂર્તિ જોજે, એ તાર બાપા કઈ ગયા? છોકરાઓ રેઠા મૂકીને વી આવી જાય. બીકુ લાગે પછી છોકરાએ હાસોબા કોઈ ન કરી રે. ભાગી ગયા. હવે એ રાવણથી નથી ભાગ્યો, તારો બાપ તારથી ભાગે. તમામ દેવ ભારતમાં શું કામ? મૂળ વાત કે આ દેશની માં મહાન છે.